માગરોલમાંથી પોલીસે 6 લાખ રૂપિયાનું ડ્રગ્સ સાથે એકની ધરપકડ કરી એક આરોપી ફરાર. જૂનાગઢ જિલ્લો એસઓજી બાતમીના આધારે માગરોળ બાયપાસ પર ઇન્દિરાનગર નજીક રહેવાસી નિસાર અહેમદ શેખના મકાનમાં ઝડતી કરતા 6 લાખની કિંમતનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આરોપી નિસાર અહેમદ શેખને ઝડપી તપાસ કરતા જાબીર કુરેશી નામના વ્યક્તિનું નામ સામે આવ્યું છે. હાલ જાબીર કુરેશી ફરાર હોવાનું પોલીસ દ્વારા જાણવા મળ્યું છે. મહત્વપૂર્ણ છે કે અગાઉ એસઓજીએ ઝડપેલ ડ્રગ્સના આરોપી તરીકે પણ ફરાર આરોપીનું નામ આવ્યું હોવાનું શહેરમાં ચર્ચાએ જોર પકડ્યું છે. હાલ તો માંગરોળ પોલીસ હજુ આ કેસની તપાસ કરી રહી છે. ત્યારે પોલીસ ઝીણવટભરી તપાસ કરે તો સમાજમાં આ દૂષણ ફેલાવતા લોકો સુધી રેલો આવી શકે તેમ છે. સમગ્ર ગુજરાતમાં ડ્રગ્સના દૂષણના પગલે યુવાધન બરબાદ થઈ રહ્યું છે. ત્યારે આવા ડ્રગ્સ માફિયાઓને તાત્કાલિક ઝડપી લેવામાં આવે તે જરૂરી છે. જીતુ પરમાર, ZSTV, માંગરોળ. માંગરોળમાં એક એસઓજીને ખાસ માહિતી મળેલી કે એક નિશાદ અહેમદ શેખ, જે ઇન્દિરાનગર માંગરોળ ખાતે રહે છે, એ MD ડ્રગ્સનો વેપાર કરે છે, આ પ્રકારની એક માહિતી હતી. એના આધારે ગઈકાલે રેડ કરતા એમની પાસેથી કુલ 68.18 ગ્રામ, કે જેની કુલ કિંમત 6,81,000થી વધારે નો મુદ્દામાલ મેફેડ્રોન ડ્રગ્સ સાથે આઈએસએમને પકડવામાં આવેલો છે. માંગરોળ પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અને હાલ તપાસ છે એ માંગરોળ પોલીસ કરી રહી છે.